હવે સમય થઈ ચુક્યો છે આજના દિવસનો મહિમા જાણવાનો. ચાલો ત્યારે જાણી લઈએ આજના દિવસનું શું છે મહત્વ તે આશુતોષજી આચાર્ય પાસેથી. શ્રી ગણેશાય નમઃ. તપોભૂમિ ગુજરાતમાં આપ સર્વ દર્શકોનું હાર્દિક સ્વાગત છે. આજે વાત કરીએ દિન મહિમામાં. આજે તારીખ થઈ રહી છે 3 જાન્યુઆરી 2024. આજનો વાર છે બુધવાર. તિથિની વાત કરીએ તો આજે તિથિ બની રહી છે માક્ષર વદ સાતમ. આજના નક્ષત્રની વાત કરીએ તો ઉત્તરા ફાલ્ગુની આજે નક્ષત્ર બની રહ્યું છે. આજના યોગની વાત કરવામાં આવે તો આજે શોભન યોગ બની રહ્યો છે અને આજનું કરણ એટલે બાલવ કરણ બની રહ્યું છે. રાશિની વાત કરીએ તો આજે ચંદ્રમાનું પરિભ્રમણ કન્યા રાશિમાં રહેશે, અર્થાત જે બાળકનું અવતરણ આજ રોજ થાય એની જન્મ રાશિ કન્યા રહેશે. જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો રહેશે પ ઠ અને અણ, તે પ્રમાણે નામકરણ કરવું શુભ નહીતા રહેતું હોય છે. વાત કરીશું આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્ત વિશે. આજે સૂર્યોદય સવારે 7 કલાક અને 12 મિનિટે રહેશે, જ્યારે સૂર્યાસ્ત સાંજે 6 કલાક અને 13 મિનિટે રહેશે. હવે વાત કરીએ આજના દિવસના શુભાશુભ મુહૂર્તો વિશે. તો આવો જાણીએ આજના દિવસના શુભાશુભ મુહૂર્તોમાં. આજે શુભ મુહૂર્તોમાં જાણીશું સૌથી પહેલા આજે રાહુકાલમ. અશુભ મુહૂર્ત છે પહેલું. આજે રાહુકાલમનો સમય બપોરે 12 કલાક અને 44 મિનિટથી પ્રારંભ કરી 2 કલાક અને 4 મિનિટ સુધી રાહુકાલમ રહેશે. વિજય મુહૂર્તનો સમય બપોરે 2 કલાક અને 25 મિનિટથી પ્રારંભ કરી 3 કલાક અને 5 મિનિટ સુધી રહેશે. વિજય મુહૂર્તમાં કરેલા કામમાં વિજયશ્રીની પ્રાપ્તિ થતી હોય છે. આ સાથે જાણીએ આજના દિવસના ઉપાય વિશે. કયો ઉપાય આજ કરવો આપના માટે આજે લાભકારી નીવડી શકે છે. તો આજે બુધવારના દિવસે ભગવાન ગણેશની આરાધના કરવી મંગલકારી નીવડી શકે છે. ગણપતિ મહારાજને આજે દુર્વા જે ધરો કહીએ છીએ ચડાવી, અને જ્યારે વિશેષ કામ માટે બહાર નીકળતા હોય ત્યારે એ ચડાવેલી દુર્વામાંથી દુર્વા લઈ પોતાના પર્શમાં રાખવી, કામ માટે નીકળવું આપના માટે આજે ભાગ્યવર્ધક મંગલકારી સાબિત થઈ શકે છે. આજનો દિવસ આપના માટે શુભ રહે એ જે પ્રાર્થના. જય ભવાની. આજના દિવસનો મહિમા જાણી લીધો છે, પણ હવે નિહાળીશું આધ્યાત્મિક મહાશક્તિ અને જાણીશું અત્તરનું આધ્યાત્મિક મહત્વ. આધ્યાત્મિક મહાશક્તિમાં આજે આપણે વાત કરીએ અત્તર વિશે. અત્તરનો પ્રયોગ ગ્રહોના તત્વોને પણ સુધારી શકે છે, દેવોના આશીર્વાદ પણ પ્રાપ્ત કરાવી શકે છે. અત્તર દરેક પૂજામાં મહત્વનું સાધન સુગંધ. અત્તર અર્થાત સુવાસ. સુવાસ દરેક વ્યક્તિને પસંદ છે, દેવતાઓને પણ પ્રિય છે, દરેક ગ્રહને પણ અનુકૂળ કરવા માટે અત્તરનો પણ ઉપયોગ કરી શકાય છે. દેવતાઓના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે પણ આપ અત્તરનો ઉપયોગ કરી શકો છો. તો અત્તરની અંદર એવા ગુણધર્મો રહેલા છે, એવી ફ્રેગરન્સમાં એટલી તાકાત છે કે આપણે ગ્રહો નવગ્રહોને અનુકૂળ કરી શકીએ. દેવતાઓના આશીર્વાદ લેવા માટે પણ આનો ઉપયોગ કરવો લાભકર નીવડતો હોય છે. જીવનમાં ઘણી બધી પ્રકારની મુશ્કેલીઓ જ્યારે લાગતી હોય, નક્ષત્રો અનુકૂળ ન લાગતા હોય, ગ્રહોની સ્થિતિ અનુકૂળ ન લાગતી હોય, સામર્થ્ય એટલું બધું ના હોય, ત્યારે આપણે કેટલાક પ્રકારના કે ભાઈ સુગંધથી એ પ્રોબ્લેમ્સને એ સમસ્યાને દૂર કરવા માટે પ્રયત્ન કરી શકીએ છીએ અને ઘણા અંશે રાહત પણ આપતું હોય છે. પહેલા વાત કરીશું નવગ્રહોને અનુકૂળ કરવા માટે અત્તરનો કયા ગ્રહને અનુકૂળ કરવા માટે પ્રયોગ કરવો જોઈએ. દાખલા તરીકે તમારી કુંડલીમાં તમારો સૂર્ય નબળો હોય અને સૂર્યને અનુકૂળ કરવો છે તો સૂર્યને પ્રસન્ન જે છે સૂર્યની માઠી અસરોને દૂર કરવા માટે કેસર અને ગુલાબનું અત્તર જે છે એની સુવાસથી એ સૂર્યનારાયણના આશીર્વાદ પ્રાપ્ત કરી શકાય છે. તો કેસર અને ગુલાબની સુવાસ એનું અત્તર એનું પરફ્યુમ લગાવવું જોઈએ પોતાના શરીર ઉપર, અથવા તો સૂર્યની પૂજા કરીએ ત્યારે એ જળ દ્વારા અભિષેક કરવો કે સૂર્યને જ્યારે અર્ઘ્ય આપીએ છીએ ત્યારે એમાં આનો પ્રયોગ કરવો લાભપ્રદ નીવડી શકતો હોય છે. જેનાથી કહેવાય છે કે એક એવી ઉર્જા
પ્રાદુર્ભૂત થાય છે કે સૂર્યની રશ્મિઓ, સૂર્યના કિરણો ના દ્વારા તમારા જીવનમાં એક સકારાત્મક ઉર્જાને પ્રાપ્તિ થાય, એટલે સૂર્યની જે માઠી અસરો છે એમાંથી બચી શકાય છે. અથવા સૂર્ય ગ્રહ તમારી કુંડલીમાં નિર્બળ છે, સૂર્ય ગ્રહ કુંડલીમાં નિમ્નના છે, તો આ પ્રયોગ કરવો આપના માટે લાભપ્રદ નીવડી શકે છે. ગુલાબનું અને કેસરનું અત્તર સૂર્યને અનુકૂળ કરવા માટે શુભ માનવામાં આવે. તો બીજો ગ્રહ ચંદ્ર છે. ચંદ્રને અનુકૂળ કરવા માટેના વાત કરીએ તો ચંદ્ર મનનો કારક છે. ચંદ્ર આના માટે તમે ચમેલી અથવા રાતરાણીના અત્તરનો ઉપયોગ કરી શકાય. ચંદ્રને પ્રસન્ન કરવા માટે આજે શીતલ અત્તર જે છે, ચમેલીનું સુવાસ અને રાતરાણીનું સુવાસ, આના દ્વારા ચંદ્રને સાનુકૂળ કરી શકાય છે. અત્તરનો ઉપયોગ સામાન્ય રીતે જ કરવો જોઈએ, જેથી કરીને એની સુવાસ મધ્યમ સુવાસ પ્રાપ્ત થાય. મીઠી માપની સુવાસ જે પ્રાપ્ત થાય એનાથી ગ્રહોને અનુકૂળ કરી શકાય અને મનને પ્રફુલ્લિત કરી શકાય છે. તો ચંદ્ર ગ્રહને અનુકૂળ કરવા માટે તમે ચમેલીનું અથવા રાતરાણીના પુષ્પનો પણ ઉપયોગ કરી શકો, અથવા એનું અત્તરનો ઉપયોગ કરી શકો છો, જેનાથી ચંદ્ર અનુકૂળ થઈ શકતો હોય. રાત્રે ચંદ્રને અર્ઘ્ય આપવો હોય તો ચંદ્રના અર્ઘ્ય પાત્રની અંદર પાણીમાં થોડુંક રાતરાણી અથવા ચમેલીનું અત્તરનું ટપકું પાડી અને અર્ઘ્ય આપો છો તો પણ લાભ પ્રાપ્ત થાય છે. તમારો ચંદ્ર અનુકૂળ નથી તો થોડુંક આનો અત્તર તમે તમારા શરીર પર લગાવો છો તો પણ લાભ પ્રાપ્ત થાય છે. વાત કરીએ એક બીજા ગ્રહ મંગળ. મંગળ ગ્રહ જે છે એની પરેશાનીઓથી દૂર છૂટવા માટે તમે રક્ત ચંદનનું અત્તર વાપરી શકો છો. લાલ ચંદન મંગળ ગ્રહને વધારે પ્રિય છે, તો રક્ત ચંદનનો ઉપયોગ કરવો કે તેલનો, સુગંધિત તેલનો પ્રયોગ કરવો આપના માટે મંગળકારી નીવડી શકે. એનાથી મંગળ ગ્રહ અનુકૂળ બને છે. રક્ત ચંદનના અત્તરનો પ્રયોગ કરવાથી મંગળ સાનુકૂળ થાય, જેથી કરીને અમંગલતા જે જીવનમાં ચાલતી હોય છે. મંગળ ગ્રહ જ્યારે લોહી ઉપર અસર કરતો હોય છે, મંગળ ગ્રહ કુંડલીમાં માંગલિક સ્થિતિ બનાવે, ત્યારે વિવાહ વગેરેમાં વિલંબ આવતો, ક્રોધમાં વધારો થતો હોય છે, તો તમે રક્ત ચંદનનું અત્તરનો પ્રયોગ કરો છો તો આ બધી સ્થિતિઓમાં થોડોક લાભ પ્રાપ્ત થતો જોવા મળી શકે. એવી જ રીતે બુધ ગ્રહ. બુધ ગ્રહના અશુભ પરિણામોને દૂર કરવા માટે તમે ચંપાના પુષ્પની જે અત્તર આવે છે એનો ઉપયોગ કરી શકો છો. ચંપાના પુષ્પનું પરફ્યુમ અથવા તેલ લગાવવાથી કે તેનો ઉપયોગ કરવાથી બુધની શુભ દ્રષ્ટિની પ્રાપ્તિ થતી હોય છે. બુધ ગ્રહ અનુકૂળ બની શકે છે એનાથી. તો બુધને અનુકૂળ કરવા માટે ચંપાના પુષ્પ પણ બુધને અર્પણ કરી શકીએ અને એ ચંપાના પુષ્પનું પરફ્યુમ પણ પોતે પોતાના શરીર પર કે સ્નાનના પાત્રમાં નાતી વખતે જે સ્નાનનું જળ છે એમાં ચંપાના અત્તરનું ટપકું પાડીને સ્નાન કરો છો તો બુધ અનુકૂળ બનતો હોય છે. વાત કરી ગુરુગ્રહ. ગુરુગ્રહને અનુકૂળ કરવા માટે કહેવાય છે કે કેસર અને કેવડાના અત્તરનો ઉપયોગ કરવો જોઈએ. કેસરના સુવાસથી, કેવડાની સુવાસથી ગુરુગ્રહ પ્રભાવિત બનતા હોય છે, તો એના માટે તમે કેસર અને કેવડાના અત્તરનો પ્રયોગ કરો જેથી તમારો ગુરુ સાનુકૂળ બની શકે છે. શુક્ર સફેદ પુષ્પના સુવાસ, માલતી પુષ્પ છે, મોગરો છે, ચંદન સફેદ પિત્ત ચંદન અને કપૂરની સુવાસથી શુક્ર પ્રભાવિત બને છે. તો શુક્રને અનુકૂળ કરવા માટે આની સાથે ગુલાબનું સુવાસ પણ શુક્ર માટે અનુકૂળ છે. તો આના દ્વારા આ અત્તરનો ઉપયોગ કરીને તમે શુક્ર ગ્રહને પણ સાનુકૂળ કરી શકો છો. તો સાથે શનિ તમારી કુંડલીમાં જો વિપરીત પરિસ્થિતિઓમાં બેઠો હોય અને એની અસરોમાંથી બચવું હોય તો કસ્તુરીની સુવાસ અથવા લોબાનની સુવાસ, વરિયાળીની સુવાસ પણ પ્રિય છે. તો આ રીતની સુવાસનો ઉપયોગ કરી શકો છો. વરિયાળીની સુવાસનું અત્તર, લોબાનની કે કસ્તુરીની સુવાસનું અત્તર તમે જ્યારે યુઝ કરો છો તમારી ઉપર, ત્યારે શનિગ્રહની શુભ દ્રષ્ટિ તમારી પર આવતી હોય છે, શુભ પરિણામો પ્રાપ્ત કરે, શનિની માઠી અસરો ઓછી થતી હોય છે. તો આ જ રીતે રાહુ અને કેતુ છાયાગ્રહ માનવામાં આવે છે. આ ગ્રહો માટે કહેવાય છે ગાયના ઘી અને કસ્તુરીની સુવાસ ખૂબ મહત્વપૂર્ણ છે. તો તમે કસ્તુરીની સુવાસ લગાવવાથી શનિને અનુકૂળ કરી શકો, તમે રાહુ અને કેતુને પણ અનુકૂળ કરી શકો છો. આ સાથે આ ગ્રહોની ઉપાય બચવા માટે ઘરની અંદર કહેવાય છે કે બહુ મહત્વનું છે કે આ ઘરની અંદર આ પરફ્યુમ રૂમ સ્પ્રે પણ ઘરમાં લગાવી શકો. એવું નથી કે શરીર ઉપર જ આ અત્તરનો પ્રયોગ કરો. આ રીતની સુવાસ જે ફ્રેગરન્સ છે એનો ધૂપ કરી શકો છો.
આ ફ્રેગરન્સ નો તમે રૂમ સ્પ્રે ઘરમાં લગાવી શકો, રૂમ ને વાતાવરણ શુભ કરવા માટે, અથવા તો તમે એનું અત્તર તમારી ઉપર લગાવી શકો છો, જેનાથી તમને આ સુવાસના કારણે જે તે ગ્રહને અનુકૂળ કરવાનું સામર્થ્ય મળે. આ સુવાસ જે તે ગ્રહના આશીર્વાદ પ્રાપ્ત થતા હોય છે, એની માઠી અસરો છે એ ઓછી થતી જતી હોય છે. બીજા પણ કેટલાક ઉપાયો છે જેને કરવાથી લાભ મળે. આ ઉપાયમાં ક્યાંય કોઈ નુકસાન જતું હતું નથી. હા, પણ કોઈને કહેવાય છે સુવાસની એલર્જી હોય તો એવી જગ્યાએ આ ઉપયોગ ન કરવો પણ હિતાવ રહેતો હોય છે. તો આની જગ્યાએ આના પુષ્પો જે છે એનો ઉપયોગ તમે કરી શકતા હો છો. અતિરિક્ત સુગંધિત પદાર્થ છે જેનો પ્રયોગ કરવાથી પ્રાચીન કાળથી જ કરવામાં આવે છે, જેને દેવતાઓને પ્રસન્ન કરવા માટે પૂજાની અંદર એક વિશેષ ઉપાય પણ બતાવ્યો છે. અત્તર સ્નાન, દેવતાઓને અત્તરથી સ્નાન કરવામાં આવતું હોય છે. અભ્યંગ સ્નાન, સુવાસિત જળથી સ્નાન કરાવવામાં આવે, સુવાસિત લેપ કરીને સ્નાન કરાવવામાં આવે, તો સુગંધનો ખૂબ મહત્વનો ફાળો રહેલો છે. વાત કરી જ્યારે દાંપત્ય જીવનમાં કહેવાય છે ખટરાગ ઉભો થયો, પતિ પત્નીની વચ્ચે જ્યારે પ્રેમ ઓછો થતો જોવા મળે, ત્યારે પણ તમે કહેવાય છે આ અત્તરનો ઉપયોગ કરો છો તો લાભ મળતો હોય છે. અત્તરની સુવાસથી તમામ પ્રકારના લાભને મેળવી શકાય છે. દાખલા તરીકે આપણે હનુમાનજી મહારાજની કૃપા જોઈતી હોય, કોઈ વસ્તુમાં અટકાયતો આવતી હોય, ત્યારે હનુમાનજી મહારાજને ચોળો ચડાવવામાં આવતો હોય છે. ચોળો અર્થાત હનુમાનજી મહારાજને સિંદૂર, પારદ સિંદૂર એમના શરીર પર લેપિત કરવામાં આવતું હોય છે. આ પારદ સિંદૂરની અંદર ચમેલીનું અત્તર પધરાવી અને જો ચોળો ભગવાનને કરવામાં આવે, ચમેલીનું તેલ અને ચમેલીના અત્તર સાથે પારદ સિંદૂરનો હનુમાનજીના વિગ્રહ ઉપર ચોળો કરવામાં આવે તો એનાથી પ્રસન્ન થાય છે. ત્યારબાદ હનુમાનજી મહારાજને ચમેલીની સુવાસ વિશેષ પ્રિય છે તો એ અર્પણ કરવી પુષ્પોની સાથે સાથે, તો હનુમાનજી મહારાજ ખૂબ પ્રસન્ન થાય છે. અને સાથે ભગવાન હનુમાનજીને પ્રસન્ન કરવા માટે બીજું પુષ્પ છે ગુલાબ. ગુલાબનું અત્તર પણ હનુમાનજી મહારાજને પ્રિય છે. તો ચમેલી અને ગુલાબના પુષ્પ અને એની અત્તરનો પ્રયોગ કરવો લાભપ્રદ રહેતો હોય છે. જ્યારે શનિગ્રહની પીડામાંથી મુક્તિ માટે આપણે હનુમાનજી મહારાજ આંકડાની માળા અર્પણ કરીએ છીએ, પણ હનુમાનજી મહારાજના આશીર્વાદ ગ્રહણ કરવા માટે તમે ચમેલી અથવા ગુલાબના પુષ્પની માળા અને એનું અત્તર એમને અર્પણ કરો તો એમના આશીર્વાદ પ્રાપ્ત થતા હોય છે. હનુમાનજી મહારાજની કૃપા ઉતરે છે અને તે સમયે હનુમાનજી મહારાજને ચોળો ચડાવ્યા બાદ અત્તરનો લેપ લગાવી અત્તર અર્પણ કરી એમની સન્મુખ બેસી એક માળા મંત્ર જાપ કરવાનો છે. રામ રામેતી રામેતી રમે રામે મનોરમે સહસ્ર નામ તત્તુલ્યમ રામ નામ વરાનને, આ શ્લોકની એક માળા કરો અને પછી તમે ઈચ્છિત મંત્રનો જાપ કરો, અવશ્ય લાભ પ્રાપ્ત થાય છે, આપના મનોરથો પૂર્ણ થાય છે. અને જે હનુમાનજી મહારાજને તમે ગુલાબની માળા ચડાવી હોય તો એમાંથી એક પુષ્પ તમે પાછું લઈ શકો. જો પુષ્પ હનુમાનજી મહારાજને પુષ્પ ગુલાબને ચડાવ્યો હોય, માળા ચડાવી, તેમાંથી એક પુષ્પ લેવાનું અને એને લાલ કપડામાં બાંધીને તમારી તિજોરીમાં જો મૂકી દો છો ને તો આર્થિક લાભ પણ પ્રાપ્ત થાય છે. એટલે સુવાસ ખૂબ મહત્વપૂર્ણ રોલ ભજવે છે. તો સાથે સાથે એક મહત્વનો એક બીજો ઉપાય આપી દે સુવાસનો. જો ઘરની અંદર આર્થિક સિદ્ધિ ન બની રહેતી હોય, આર્થિક તાણ રહેતી હોય, ભીમસેની કપૂરનો એક ઇંચનો ટુકડો, 5 લીલી નાની ઇલાયચી અને 11 સિક્કા કોઈ પણ એકના બેના પાંચના બધા ભેગા કરીને પકડી શકો, એક પીળા કલરના કપડામાં મૂકવા અને એની ઉપર લાલ કલરની નાડાથી પોટલી બાંધવી, આ બધું ભેગું કરીને, અને કહેવાય છે ચમેલી અથવા ગુલાબના અત્તરનો થોડોક એની પર છંટકાવ કર્યા બાદ કનકદારા સ્તોત્રનો પાઠ કરી અને એ પોટલીને તિજોરીમાં સ્થાપિત કરી દો છો તો નિશ્ચિત આપના જીવનમાં લાભની પ્રાપ્તિ થતી જોવા મળશે, ધન બચશે, ધન આગમનના રસ્તા પણ ખુલશે. અત્તર અલગ અલગ દેવતાઓને પ્રસન્ન કરવા માટે પણ વપરાતો. જ્યારે શિવજીને પ્રસન્ન કરવા છે તો શિવજીની ઉપર જ્યારે અભિષેક કરીએ છીએ ત્યારે ચંદનનું અત્તર, બિલ્વપત્રનું અત્તર ખૂબ મહત્વનું છે. તો અત્તર પધરાવી જો શિવજી ઉપર રુદ્રાભિષેક કરો છો, શંકર ભગવાનના આશીર્વાદને તમે પ્રાપ્ત કરી શકો છો. ઘણા બધા પ્રકારની ફ્રેગરન્સ અત્તર સુવાસ મળી રહી છે, તો આમાંથી આ પ્રકારની જે સુવાસ છે જે તે દેવને અનુકૂળ છે એનો એની પર અર્પણ કરીએ છીએ ત્યારે લાભ મળે છે. તુલસીનું અત્તર પણ બજારમાં મળતું હોય છે. જ્યારે તમે ભગવાનની પૂજા અર્ચના કરો છો
સત્યનારાયણ ભગવાનની કે વિષ્ણુ ભગવાનની, ત્યારે પૂજામાં જો તુલસી અત્તરના બે ત્રણ ડ્રોપ્સ તમે કોઈ પૂજાના જળમાં પધરાવી એનાથી જો અભિષેક કરો છો તો ભગવાન નારાયણના આશીર્વાદ નિશ્ચિત પ્રાપ્ત થાય છે. કારણ કે નારાયણને તુલસી અતિશય પ્રિય છે, તુલસીની સુવાસ એમને અતિશય પ્રિય છે. તો તમે કોઈ પણ પ્રકારના દેવની આરાધના કરવા માટે આ પ્રકારના અત્તરોનો ઉપયોગ કરી શકો છો. અત્તરનો ઉપયોગ કરવાથી ગ્રહોને અનુકૂળ કરી શકાય, નક્ષત્રોને સાનુકૂળ કરી શકાય, દેવતાઓના આશીર્વાદને પણ પ્રાપ્ત કરી શકાય. આપનું જીવન સુગંધમય બની જાય, અર્થાત જીવનમાં સુખ શાંતિ અને મનોરથોને પ્રાપ્ત કરી શકાય, એના માટે અત્તરનો પ્રયોગ કરી જુઓ, જીવનમાં લાભ અવશ્ય મળશે. આજે બસ આટલું જ, કાલે ફરી મળીશું નવા વિષય સાથે, નવી વાતો સાથે. કાલે મળીએ ત્યાં સુધી આપ મને અર્થાત આશુતોષ આચાર્ય રજા આપશો. મળીએ ત્યાં સુધી મારા જય ભવાની. આજની પાવનકારી આ સફરને માણીને મન પણ પ્રફુલ્લિત થઈ ઉઠ્યું હશે ને આપનું? તો ભક્તિના પથ પર આપણે આગળ પણ મળતા રહીશું, પરંતુ હાલ અત્યારે મને આપો રજા. ફરીથી મળીશું, ત્યાં સુધી આપ સૌ કોઈને મારા જય શ્રી કૃષ્ણ.